અહીંયા આપણને આપેલું છે એફ ડોમેન છે માઇનસ વન થી વન રેન્જ છે આર બી સચ ડેટ એફ ઓફ કોસ ફોર થીટા બરાબર ટુ અપન ટુ માઇનસ સેક સ્ક્વેર થીટા આપેલું છે બરાબર છે શું આપેલું છે એફ ઓફ કોસ ફોર થીટા ઇઝ ઇક્વલ ટુ ટુ અપન ટુ માઇનસ સેક સ્ક્વેર થીટા આપેલું છે આઈઆઈટી જેડબલ્યુ 2012 2012માં પૂછાયેલો દાખલો છે હવે આપણે જોઈએ કે થીટા બિલોંગ્સ ટુ ઝીરોથી પાઈ બાય ફોર જે છે અને પાઈ બાય ફોરથી પાઈ બાય ટુ એટલે કે તમે વિચારો કે ઝીરોથી પાઈ બાય ફોર અને પાઈ બાય ફોરથી પાઈ બાય ટુ એટલે પ્રથમ ચરણમાં જ આપેલું છે વેલ્યુ ઓફ એફ ઓફ વન બાય થ્રી લેવાનું છે તો આ પ્રોબ્લેમ છે તેમાં તમારે સૌથી પહેલાં તો થીટા આપણે લખો કે ઝીરોથી પાઈ બાય ફોર અને પાઈ બાય ફોરથી પાઈ બાય ટુમાં આપેલું છે હવે જોઈએ કે અહીંયા આપણે વન અપન થ્રી મેળવવાનું છે જ્યારે એફ ઓફ વન અપન થ્રી છે અને અહીંયા એફ ઓફ કોસ ફોર થીટા છે તો આ બંનેને તમે સરખાવી દો એટલે કે કોસ ફોર થીટા બરાબર વન બાય થ્રી થઈ જશે કોસ ફોર થીટા ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી હવે તમને ખબર છે આપણી પાસે ફોર્મ્યુલા છે કે વન પ્લસ કોસ ફોર થીટા ઇઝ ઇક્વલ ટુ ટુ કોસ સ્ક્વેર ટુ થીટા થશે વન પ્લસ કોસ ફોર થીટા ઇઝ ઇક્વલ ટુ ટુ કોસ સ્ક્વેર ટુ થીટા એટલે શું થશે કે કોસ ટુ થીટા બરાબર સ્ક્વેર રૂટમાં વન પ્લસ કોસ ફોર થીટા વન પ્લસ કોસ ફોર થીટા બરોબર છે બાય ટુનું સ્ક્વેર રૂટમાં થશે પણ પ્લસ ઓર માઇનસમાં જવાબ આવશે તો હવે કોસ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટમાં વન પ્લસ કોસ ફોર થીટા બાય ટુ છે હવે જોઈએ કે અહીંયા કોસ ફોર થીટા બરાબર છે વન બાય થ્રી તો વન પ્લસ વન બાય થ્રી ડિવાઈડ બાય ટુ એટલે કે ટુ બાય થ્રી આવશે થ્રી પ્લસ વન એટલે ફોર બાય થ્રી બાય ટુ એટલે ટુ બાય થ્રી એટલે કે પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટમાં ટુ બાય થ્રી થશે બરાબર એફ ઓફ વન બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ ટુ અપન ટુ માઇનસ સેક્વેર થીટા સેક્વેર થીટાને કોસમાં ફેરવી દો એટલે કે અહીંયા વન અપન કોસ સ્ક્વેર થીટા એટલે મળશે તમને ટુ કોસ સ્ક્વેર થીટા બાય ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ વન હવે અહીંયા તમે માઇનસ વન અને પ્લસ વન કરો ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ વન એટલે વન પ્લસ વન અપન ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ વન એટલે કોસ ટુ થીટા થશે બરાબર પણ કોસ ટુ થીટા બરાબર બે વેલ્યુ છે કઈ છે એક તો પ્લસ રૂટ ટુ બાય થ્રી અને પ્લસ એક માઇનસ સ્ક્વેર રૂટમાં ટુ બાય થ્રી તો અહીંયા આપણે બંને વેલ્યુ મૂકીએ કે પ્લસ ઓર માઇનસ ટુ બાય થ્રી એટલે કે વન પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટમાં થ્રી બાય ટુ તો એ ઓપ્શન પણ સાચો છે અને બી ઓપ્શન પણ સાચો છે બરાબર છે